હા આપણે મરણને સ્નાનસૂતક સાથે જોડીને અમંગળનો જામો પહેરાવ્યો છે આપણે મૃતદેહ પર ધાર્મિક વિધિ કરતાં પહેલાં તો સ્નાન કરીએ તે સમજાય પણ મૃત્યુ બાદ સ્મશાનમાં અગ્નિદાહ દેવાયા પછી નાઈ નાખવાની વિધિ ઘણી વિચિત્ર લાગે છે સ્વચ્છતા કે શુદ્ધતા માટે હા પણ પવિત્રતા માટે તો પ્રશ્નાર્થ જ જન્મની પહેલી ઘડીનું જેટલા ઉમળકાથી સ્વાગત તેટલું જ જીવનની છેલ્લી ઘડીનું પણ સ્વાગત થવું જોઈએ મૃત્યુ એ તો મંગળ છે એક નવ જીવન તરફનું પરિનિર્વાણ છે ઓશોએ તો મેં મૃત્યુ શીખાતા હું વિષય પર લાંબી વ્યાખ્યાન શ્રેણી કહેલી જન્મનો આનંદ તો મૃત્યુનો દર્શાવવા માટે મૃત્યુ શોખની પળ નથી મૃત્યુ મહાપ્રયાણના જીવનભરના શોખની ઘડી છે કવિવર રવિન્દ્રનાથ ટાગોર મૃત્યુને ઈશ્વરનો દૂત માને છે તમને સોંપેલું કાર્ય પૂર્ણ થાય ત્યારે તમને માનભેર લઈ જવા ઈશ્વરના દૂત આવે છે ટાગોર કહે છે કે ઈશ્વરનો દૂત મારે આંગણે આવે તો મારે તેનું હર્ષથી સ્વાગત કરવું જોઈએ ગીતાંજલિના એક પદમાં ગુરુદેવ ટાગોરે અતિ રમ્ય કલ્પના કરી છે કે જીવનબાગમાં ટહેલતા ટહેલતા જે ખૂબ સુંદર સુરભી સુરભીભર્યા શ્રેષ્ઠ ફૂલ મળ્યા તે મેં એક ટોપલીમાં એકઠા કર્યા છે ને તે ટોપલી જીવન દ્વારે રાખી દીધી છે ઈશ્વરનું દૂત અંતિમ પળે મને લેવા આવે ત્યારે દરવાજો ખોલતા વેત પેલી ટોપલીના ખુશ્બુદાર પુષ્પોથી હું તેમનું સ્વાગત કરી શકું એ દૂતનું સ્વાગત કરવામાં મારે સહેજ પણ ઢીલ નથી કરવી એક સરસ વાક્ય નોંધ્યું છે ડેથ ઇઝ અ પરસોના ઓન ધ ફેસ ઓફ ધ લાઈફ જીવનમાં જન્મ નામના ચહેરા પર મુખોટો પહેરવાનું નામ મૃત્યુ છે ખ્રિસ્તી ધર્મમાં મૃત્યુને મહોત્સવ માનવામાં આવે છે એટલા માટે કે હકીકતમાં મૃત્યુ કોઈ અંત નથી તે કોઈ પૂર્ણ વિરામ નથી પણ યાત્રાએ નીકળેલ એક વ્યક્તિ દૂર દૂરથી આવે છે જીવનમાં પ્રવેશે છે અને તેમાંથી નીકળી બીજા જીવનની યાત્રા માટે આગળ વધે છે એટલી જ ઘટનાને આપણે જીવન અને મૃત્યુ કહીએ તો બહુ સહજ છે આપણે એક એવી કલ્પના કરીએ કોઈ ગાઢ જંગલમાં ઊભા છીએ અને બહુ દૂરથી ઝાંખા પ્રકાશમાંથી કોઈ એક વ્યક્તિ આવે છે ધીમે ધીમે આપણા સુધીનું અંતર ઓછું થતું જાય છે આપણે દૂર ઊભા છીએ પણ તે જેમ નજીકમાંથી પસાર થાય છે તેમ આપણો તેની સાથે પરિચય વધે છે જેને આપણે પડછાયા રૂપે જોઈ શકતા હતા તે હવે ધીમે ધીમે એક વ્યક્તિ તરીકે ઓળખાણમાં મોટો થતો જાય છે એ વ્યક્તિ અહીં થોડીવાર રોકાય છે વિસામો કરે છે ને નિજાનંદમાં થોડી ક્ષણો ગાળી ફરી એકવાર બીજી દિશામાં ચાલતી પકડે છે ફરી એકવાર આપણે તેને જતાં જોઈ રહ્યા છીએ થોડી વારમાં તે આપણી નજરમાંથી પડછાયો બની અદૃશ્ય થઈ જાય છે તેમણે આપણી નજરમાં પ્રવેશ કર્યો ત્યારે એ ધૂંધળો પ્રકાશ હતો અને હવે તે નજરમાંથી ઓજલ થઈ રહ્યો છે ત્યારે પણ ઝાંખો પ્રકાશ છે હકીકતમાં આમ દૂર દૂરથી આવવું એ જીવનમાં પ્રવેશ છે અને બહુ દૂર દૂર ચાલ્યા જવું એ બીજા કોઈ જીવનની યાત્રા તરફનું પગલું છે આવે છે તે જન્મ જરૂર છે પણ જાય છે તે મૃત્યુ નથી પણ નવા જીવન માટેનું પ્રયાણ છે અને તેથી મૃત્યુ મંગલ ઘટના છે તેનો તો ઉત્સવ જ કરવો રહે મેં સાચુકલા ઓશો પ્રેમીઓને તેમના પિતાશ્રીના મૃત્યુ વખતે અટહાસ્ય કરતા જોયા છે હા તેમની આંખો ત્યારે નીતરતી જરૂર હોય છે રાજકોટના માઈ મંદિરના નિજગોખમાં મૃતદેહને રાખી અબીલ ગુલાલ ફૂલ કંકુ ઉડાડી ઢોલ નગારાથી ઉત્સવ રૂપે વિદાય કરતા પણ જોયા છે અરે મારા સાથી વિજ્ઞાન શિક્ષક કે જે ખ્રિસ્તી ફાધર હતા તેમની દફન વિધિમાં સૌને કોટ ટાઈ પેન્ટમાં સજી ધજીને આવેલા ને સ્ત્રીઓને પણ ચપટી માટી અર્પણ કરતા મેં અનુભવ્યા છે વિદેશોમાં તો મોટર ગાડીના કાફલાની હેડલાઇટ્સ ચાલુ રાખી અંતિમ યાત્રામાં નગરજનો જોડાય તેવો રિવાજ છે હા આપણે ત્યાં લીલી વાડી મૂકીને જતા કે વયોવૃદ્ધને વાંચતે ગાજતે વળાવ્યાના દાખલા બને છે પણ બહુધા તો શોકને રોકવકળ વધુ હોય છે પ્રિયશ્રી બાપુના ભાઈના અકાળે અવસાને સમાધિ પ્રસંગને જે રીતે સમાધિ ઉત્સવમાં ઉજવાયો તેણે મૃત્યુને ચાર ચાંદ લગાવ્યા સ્મશાન તેથી તો મંગળ સ્થાન છે એક લગ્ન વાંચું યુગલ શ્મશાન પરણવાના મનોરથ લઈને આવ્યું તો પ્રિય મુરારી બાપુ તેમાં ધામે ધૂમે જોડાઈ ગયા મરે ત્યાં સુધી જીવનારા માટે તો મૃત્યુ ઉત્સવ જ હોય હા તમે બારડોલીનું અંતિમ ઉડાણ મોક્ષધામ જોયું છે જોવા જેવું છે હો આપણને ત્યાં જઈને છેલ્લા શ્વાસ લેવાનું મન થાય તેવું એ શમાસાન છે